નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દ્વિતીય એકમ કસોટીમાં ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર સોલ્યુશન વિગતવાર રહેવાનું છે તેમાં આપણે સમય એક કલાક રહેશે અને કુલ ગુણ પચીસ રહેશે તો આપણે તેના બધા જ વિગતવાર જોઈશું તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ તો પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન વન તો એમાં જોઈ તો નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો આપણે તને વિભાગ એક પણ કહી શકીએ છીએ વિભાગ એ પણ કહી શકીએ છીએ તને તો તેમાંથી આપણે જોઈ તો પેલો પ્રશ્ન છે ભેગવાડાના નામે કયું મંદિર ઓળખાય છે તો આપણે જોઈ તો ઓપ્શનમાં સૂર્યનું સૂર્યમંદિર કોણાર્ક કોણાંકનું સૂર્યમંદિર કૈલાશ મંદિર ઇલોરા ગુફા પછી સી બુદ્ધેશ્વર મંદિર કે ડી એક પણ નહીં તો આ ત્રણેય સરખું જ અગત્યના છે એવા આમ આપણે સ્થાપત્ય દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અગત્યના છે તો પણ આમાં સાચો ભાવશે સૂર્ય મંદિર જે આપણે જોઈએ તો પચાસની નોટમાં જોવા મળે છે અને જે ઓડિશામાં આવેલું છે આગળનો ક્વેશ્ચન જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન આપેલા કયા સ્તૂપમાં ઉપરના ભાગમાં પરસ્પર અટકેલ ચાર સિંહની આકૃતિ છે તો આપણે જોઈએ તો ઓપ્શન એ છે સાંચીનો સ્તૂપ ઓપ્શન બી છે સારનાનો સારનાથનો સ્તૂપ ઓપ્શન સી છે નંદનગઢનો સ્તૂપ કે ડી જયપુર સ્તૂપ તો આમાં સાચો જવાબ આવશે બી સારનાથ સ્તૂપ એટલે બીજામાં સાચો જવાબ આવશે બી આગળનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો જાયદ એટલે કે ઉનાળો પાક છે તો ત્રીજા નંબર ઉનાળો જાયદ પાક છે એ કયો છે ઓપ્શન એ છે મકાઈ ઓપ્શન બી છે સરસવ ઓપ્શન સી છે તરબૂચ કે ઓપ્શન ડી છે ચણા તો આમાં સાચો જવાબ રહેશે સી તરબૂચ તરબૂચ આપણે જોઈએ તો ઉનાળામાં પાકતો પાક છે તમે તો બધા ખાધો હશે તો મકાઈ જોઈએ તો મકાઈ છે એ ચોમાસામાં થતો એટલે કે ખરીફ પાક છે મકાઈ અને સરસવ અને ચણા છે એ રવિ પાક છે આગળનો ક્વેશ્ચન જોઈએ ચોથા નંબરનો ક્વેશ્ચન તેમાં નીચેનામાંથી શાના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે છે તો ઓપ્શન છે નાળિયેરી બી ડાંગર સી ઘઉં કે ડી ચણા તો આમાં ડી છે ચા સોરી તો આમાં છે ચા ચા ના એટલે કે ટીના ઉત્પાદનો ભારત પ્રથમ નંબરે છે અને ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ચાનું કઈ થાય તમે કોમેન્ટ કરીને જણાવજો આગળનો ક્વોશ્ચન જોઈ વૈશ્વિકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે તો વૈશ્વિકરણનો ખ્યાલ આપણે જોઈએ તો વિદેશી વ્યાપારની અંગેની વેપાર વ્યાપાર અંગે સંકળાયેલો છે અને આ વૈશ્વીકરણ ઓગણીસો માં થયું હતું તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ બીજા નંબરનો વિભાગ આપણે વિભાગ બે પણ કહી શકીએ ક્ષચન તું પણ કહી શકીએ તો તેમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તેમાં પહેલું છે સ્તૂપની સમજૂતી આપો તો તેનો જવાબ રહેશે આ મુજબ સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ દાંત અસ્થિ રાખ વગેરે શરીરના અવશૂષણને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવામાં આવતી અર્ધ ગોળાકાર ઇમારત આ તમે જોઈ લેજો જે આવ સ્તૂપની વ્યાખ્યા આપેલી છે જે તમારી પુસ્તક છે તેમાં પણ આના વિશે ખૂબ જ અગત્યની ખૂબ જ સારી રીતે માહિતી આપવામાં આવશે તેના કયા ભાગને શું કહેવામાં આવે છે કયા ભાગને અર્મિકા કહેવામાં આવશે કયા ભાગને મેઘી કહેવામાં આવશે છે વગેરે તેની માહિતી તમને પુસ્તકમાં આકૃતિ સહિત મળી રહેશે તો આગળનો ક્વેશ્ચન જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન સ્થાપત્ય એટલે શું તેનો ઉત્તર રહેશે તો સ્થાપત્ય એટલે કે જોઈ તો આપણે સ્થાપત્ય એટલે કે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મકબરાઓ અને સ્મારકો વગેરે સ્તંભો સહિત ના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવેલ છે તો આપણે જો નગર જોઈએ તો નગર સારું નગર કોઈ વિકસાવ્યું હોય સારા કુવા એટલે કે આપણે જોઈએ તો આપણે જૂનાગઢમાં આવેલો છે જે આપણે નવઘણનો કુવો છે ભમરીયો કુવો છે વગેરે કિલ્લાઓ તો લાલ કિલ્લો છે મિનારા તો આપણે જોઈએ તો કુતુબ મિનાર છે મંદિરોમાં તો આપણે જોઈએ તો સારા સારા મંદિર આવેલા છે મકબરા છે વગેરે છે તમે સ્થાપત્યમાં લઈ શકો છો ત્રીજા નંબરનો ક્વેશ્ચન ભારત પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે તો ભારત પ્રદેશમાં સૂકી ખેતી થાય છે અહીં ચોમાસું પૂરો થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે એટલે કે રવિ પાક લેવાય છે આગળનો ક્વેશ્ચન જોઈએ ચોકલેટ શા શાહનામાંથી બને છે તો ચોકલેટ છે એ કોકોમાંથી બને છે કેમાંથી કોકો કોકોના વનસ્પતિ આવે છે તેમાંથી ચોકલેટ બને છે આગળનો ક્વેશ્ચન જોઈએ પાંચમા નંબરનો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના જોઈ તો એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું થઈ હતી આગળનો ક્વેશ્ચન જોઈએ ત્રણ પણ કહી શકીએ છીએ તમારી પરીક્ષા પેટર્ન મુજબ રહેશે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો પહેલો ક્વેશ્ચન છે તેમાં મોહજો દડાનો અર્થ સમજાવી તેના રસ્તા વિશે માહિતી આપો ઉત્તર છે ઉત્તર છે આ મોહદડાનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એક થી વધારે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા હતા એટલે દસ થી બાર બાર ફૂટના પહોળા હતા એટલે કે બબે ગાડાઓ પણ પસાર થઈ જતા ત્યાંથી એ જના જમાનામાં ગાડા જ હતા અહીંના રસ્તાઓ ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા હતા નોંધ કરી લેવી નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા બીજા નંબરનો ક્વેશ્ચન છે તેમાં ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે તેવું સમજાવવાનું છે તો ઉત્તર છે ભારતના ઉત્તરમાં મેદાનમાં પૂર્વ ભાગમાં ઈશાન પ્રદેશમાં ભારે વરસાદ પડે છે તો પૂર્વ ભાગ એટલે કે આપણે પૂર્વ ભાગ એટલે ઉત્તર વાળો ભાગ પણ કહી શકીએ છીએ આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી છે અહીં અનાજોમાં માત્ર ડાંગરનો પાક લઈ શકાય છે આ ઉપરાંત વધુ વરસાદવાળા ભાગમાં પણ ડાંગર મુખ્ય પાક છે દેશના અડધા ભાગમાં લોકોનો મુખ્ય ખોરાક ડાંગર છે તેથી ભારતના ડાંગર સૌથી વધુ મહત્વનો ધાન્ય પાક છે તેમ કહી શકાય છે હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈ આગળનો ક્વેશ્ચન જોઈ ત્રી જન્મોનો ક્વેશ્ચન ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો તો તમારો બધા તમે રિલેટેડ કૃષિ સાથે કૃષિ સાથે રિલેટેડ તો રહ્યા જશો તો તેના વિશે તમારે માહિતી આપવાની છે ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું મહત્વ બહુ મહત્ત્વનું યોગદાન છે તે રાષ્ટ્રીય આવકનો બાવીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે ભારતના લોકો ખોરાક ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે જેમાં આપણે ઘઉં ઘઉંને આપણે પંજાબ પંજાબના ઘઉંનો કોટાર કહેવામાં આવે છે તે અગત્યના ઘણા જ પાકો પૂરા પાડે છે તે દેશના સાઠ ટકા લોકોની રોજગારી પૂરી પાડે છે દેશના જીડીપીનો લગભગ સત્તર ટકા હિસ્સો ધરાવે છે ચા કોફી કપાસ ચણા મસાલાઓ તમાકુ વગેરેના નિકાસથી વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય છે એટલે કે આપણે વિદેશ વિદેશીમાં જે નિકાસ કરીએ છીએ તે ચોથા નંબરનો ક્વેશ્ચન તેમાં ખાનગીકરણના લાભો જણાવો ચોથા નંબરનો ક્વેશ્ચન ખાનગીકરણના લાભ નીચે મુજબ આવેલો છે તેનો આન્સર આપણે જોઈએ તો નીચે મુજબ રહેશે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો તેમ દેખાય છે ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદનમાં એકમોની સંખ્યામાં વધારો થયો છે વપરાશી વસ્તુઓ અને મૂડીલક્ષી ઉત્પાદનમાં વધારો થયો છે તો આ ખાનગી શિલ્પ અને સ્થાપત્ય વિશે નોંધ લખો એટલે તેની વ્યાખ્યાઓ આપો શિલ્પ તેમાં પહેલું છે શિલ્પ કુશળ શિલ્પી પોતાના મનમાં રાખતા વિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર ઉપર કે લાકડા કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે તો આ શિલ્પ વિશે છે વિશે જોઈ લઈ મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા મંદિરો મકબરા સ્મારકો સ્તંભો વગેરે જે નિર્માણ કરે છે વગેરે દ્વારા જે નિર્માણ થાય છે જેને આપણે સ્થાપત્ય કહીએ છીએ વગેરે નિર્માણ આપણે સ્થાપત્ય કહીએ છીએ સ્થાપત્યમાં ઘણું જ જોઈ શકી છીએ તો તેમાં પણ આપણે એક અજાયબી છે તેમાં તાજમહેલ પણ એક ખૂબ જ સારો એક સ્થાપત્ય તરીકે કહી શકીએ છીએ તો આપણે તમે બીજા કોમેન્ટ કરીને જણાવજો તમે બીજા કયા સ્થાપત્યો સારા લાગે છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે આપણે જોઈ તો તેમાં આપણે અમે આપણે પ્રશ્નો જ આપવાના છીએ કેમ કે તમને આ પ્રશ્નો પુસ્તકમાંથી મળી રહેશે અને જો હું આ બધા લખી તો મારે ખૂબ જ લોંગ વિડીયો બની જશે તો તમે તમારી રીતે લખી નાખજો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે ત્રણ ત્રણ તો મોંજોદળોની નગર રસ્તા રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો કૃષિના પડકારો વિશે નોંધ લખો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓ જણાવો તો કૃષિના પડકારો છે તો આપણે સઘન ખેતી મિશ્ર ખેતી બાગાયતી ખેતી વગેરે તમે લખી શકો છો મોંઝોદળાની નગર રચના રસ્તાઓ કેટલા ફૂટપોહળા હતા અને તેની ગટર રચના બીજા આપણે જોઈએ તો બીજા ક્રિક ટાપ ઉપર જોવા મળશે તે બધી જ માહિતી તમે અંદર લખી શકો છો તો આ રીતે તમે લખી નાખજો તો તમને આ પેપર સોલ્યુશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ જય હિન્દ જય ભારત